હાથના બધા નથી મોકલતા આમ કરીને, એવો એક ઇમેજ છે એવી. અને પછી એના બ્લોગમાં ઉપર છે ને બધી જગ્યાએ એના જે પ્રોફાઇલ પિક્ચર હોય ને એ મૂડ પ્રમાણે બદલાતા રહે છે. એટલે મારી જેવી જેવી માઇન્ડસેટ હોય મારું એવા એ પ્રોફાઇલ બદલાતા. હવે આ પોસ્ટકાર્ડ છે. મેળાનો થાક લાગી શકે, લાગતો પણ હોય છે, લખવાનો થાક નથી લાગતો. લખવાનું પણ શું હોય, પોસ્ટકાર્ડ જેટલી વાતો, ખબર હોય કે આ તારા સુધી નહીં પહોંચે, ખાતરી હોય કે ક્યારેક તારા સુધી પહોંચશે. ઋતુઓના રંગ, ફૂલોની ગંધ, પંખીઓનો કલશોર, આકાશ, તારા, સમુદ્રો, નદીઓ, આ હમણાં ઉડે છે તે શક્કરખોર, આપણા પોતાના સૂર્યોદયો, આપણા એકલાનો ચાંદો, બીજું છે શું? આટલું જ, આટલું જ. આ સહજ સ્પર્શું અહીં, ધગ ત્યાં પુષ્પો ખરે, સમય રહે કે ન રહે એ તો ખરતા રહેશે, હું ખરી જઈશ પછી પણ, ત્યાં સુધી ચાલ નર્મદામાં નાવા ચાલ. પછી કાંસમાં લખ્યું છે કે ડૂબવા ચાલ આવજે. એનું કાગળ હાથમાં આવ્યું ને ત્યારે બિલીવ મી, ગુજરાતી લેંગ્વેજની આઈપીએલ રમાઈ ગઈ મારા મગજમાં. ગૂગલમાં જઈને શક્કરખોર સર્ચ કરવું પડ્યું, સાલો સમથિંગ સેન્સિટિવ વાત કરતો એવું લાગ્યું, થોડું ડાઉટ પણ પડ્યું. લખવાનો થાક નથી લાગતો, નર્મદામાં નાવા ચાલ, અને જે રીતે આવજે કર્યું છે, થયું સમથિંગ ઇઝ રોંગ. એટલો એટલો ફ્રસ્ટ્રેટ થઈને કંઈક એબડોર્બલ તો નથી કરી બેઠો ને, ભાગતો આવ્યો એને ઘેર. દેશમાં જ કેટલા વર્ષે આવ્યો, તાળું લટકતી હતી એને ઘેર, શૂ બોક્સમાં ચાવી રાખતો એ મને સડનલી યાદ આવ્યું. જોયું તો હતી ચાવી, ઉગાડ્યું એનું ઘર, એકદમ પરફેક્ટ કન્ડિશનમાં હતું એનું ઘર. સર્ચ કરી ક્યાંય કોઈ ચીટબીટ, યસ, એની પૂજાની રૂમમાંથી પીળી પોસ્ટકાર્ડની બંચ મળી. ઓ ગોડ, બધી જ મને લખેલી, સાલો ક્યાં ગયો છે, સુસાઇડ કરે એવો હતો નહીં. સરસ્વતી માતાની મેટલની મૂર્તિ અને એને બર્થડેમાં મોકલેલું સેમસંગ, એણે મોકલેલું સેમસંગ ગેલેક્સીનું બોક્સ, બધું આ પોસ્ટકાર્ડની છે. આગળ આવે છે કે આને કીધું ભાઈ તારે કાગળ નથી મળતા તો હું તને મોબાઈલ આપું યાર, તો વાત કરને. તો આ કહે છે કે મારી પ્રતિજ્ઞા છે કે વિશ્વામિત્ર ઋષિને મેનકા ચડાવી લીધી, મોબાઈલ મન નહીં ચડાવી લીધી. કયા ઓર્ડરમાં પછી આપ્યું છે, પણ ટૂંકમાં આ એક આખી વાર્તા છે, લગભગ 36 પાનાની વાર્તા છે. મેમાંથી બે જ પાના જીવ દયાથી તમને સંભળાવ્યા. પણ મેટર આ છે કે ઘણીવાર કેવું થાય કે આપણે કોઈને બહુ દિલથી કંઈક કહેતા હોઈએ અને એ ત્યાં પહોંચતું ન હોય, અને પહોંચ્યું હોય ત્યારે આપણે ન હોઈએ, અને આપણે ન હોઈએ ત્યારે જેની પાસે પહોંચ્યું હોય એ એક વસ્તુને મહેસૂસ કરે, એક વસ્તુને ફીલ કરે, અને એક પ્રકારનો અફસોસ થાય કે એક પ્રકારની મનમાં એક દ્વિધા થાય કે શું થયું યાર, એટલે તારે વહેલા કહેવું જોઈએ ને. તો આ એક હું એમ માનું છું કે ભરપૂર કમ્યુનિકેશનનો જમાનો છે. સેકન્ડના 100મા ભાગમાં હું ન્યૂયોર્કથી નાગધણી ભાગોથી જાઉં છું, પણ મને ખાતરી નથી કે હું જેની સાથે વાત કરું છું એ મારી વાત સમજે છે ખરો. એટલે જમાનો કમ્યુનિકેશનનો છે, પણ ત્યાં કમ્યુનિકેશન છે કે નહીં એ મારા માટે એક શંકા છે. કમ્યુનિકેશન એટલે એટલું જ નહીં કે હું 10 વાગે પહોંચી અને તું રોટલી બનાવી રાખજે અને પહોંચી ગયું, એટલું જ નહીં, પણ એનાથી બીજું ઘણું બધું. તો એ જે ઘણું બધું છે ને એ કાગળોમાં હોય છે. એક લવ લેટર છે, એટલે મેં આમ યોજના એવી કરી છે કે તમે ધીમે ધીમે આમ ઢોલા ખાવા માંડો ત્યારે હું આવી લવ લેટર પ્રકારની નાનકડી ગેમ રમું. રૂકમણીએ કૃષ્ણને લખેલો પત્ર છે, અને એનું એક ગુજરાતી, સાદું ગુજરાતી, એમાંનું થોડુંક હું તમને સંભળાવું. હાઉ ગોલ્ડ એન્ડ હાઉ બ્યુટીફુલ વોઝ રૂકમણીજી. આમ તો આપણે લોકગીતમાં ગાતા હતા કે હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. હવે કાનુડાને મનમાં નથી એનો પ્રોબ્લેમ એક જણીને હતો, અહીંયા એક બીજી જણી છે જેનો કાગળ વાંચીને ભગવાન ભાગ્યા છે, સીધા ચોથા ગેરમાં ગાડી નાખીને પહોંચી ગયા છે.
એવું શું હતું કાગળમાં, અથવા તો એવું કયું વજુદ હતું જેણે ફટ કરતો એક નિર્ણય લેવા માટે કૃષ્ણ નામની આપણી એક શક્તિને મજબૂર કરી? જો એ લખે છે એટલે એને એને તો હાંકડ કૃષ્ણને જોયા નથી, ઇન્ડિરેક્ટલી એને કૃષ્ણ વિશે હા. નારદજી આવી આવીને, નારદજી બહુ ઇન્ટરેસ્ટિંગ છે આપણા, એ ધારે ત્યારે હળગાવે, ધારે ત્યારે ઠારે, ધારે ત્યારે નો ધાર્યું હોય એવા એવા બે જણાને ભટકારી દે કે બધે ક્રમો તમે હું મારી કરતા લગાડું છું કે આનંદ ઠારે. તો હી પ્રેઝ કૃષ્ણ એટ રૂકમિણી. આગળનો એક પેરેગ્રાફ છે એ લખે છે કે હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ, કાનના છિદ્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપના ગુણો તેમજ નેત્રવાળાઓના નેત્રોને સંપૂર્ણ અર્થલાભરૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ્જ થઈ આપમાં લાગ્યું છે. આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે, તો આપ અહીં પધારી મને આપની પત્ની બનાવો. પણ હે કમળને, શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહીં તેમ શિશુપાલ અહીં ઉતાવળો આવી આપ વીર પુરુષના ભાગરૂપ મને ન અડકો. મેં વાવકુવા બંધાવી અગ્નિહોત્રાદી કરી સુવર્ણાદિના દાન આપી તીર્થાટન વગેરે નિયમો પાળી ચાંદ્રાયણ વગેરે વ્રતો કરી દેવ બ્રાહ્મણ ગુરુ વગેરેની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય આટલું બધું કરવાનું યાર, પૂર્ણ આરાધન કર્યું હોય તો શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણી ગ્રહણ કરો, પણ બીજા શિશુપાલ વગેરે ન કરો. હે અજીત, આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વિટળાઈ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંધના સૈન્યનો પરાજય કરી બળથી પરાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસ વિધિથી પરણજો. કદાચ આપ કહો કે અંતઃપુરની વચ્ચે રહેનારી તને તારા સગા સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું શી રીતે પરણી છું? હું તને લેવા આવું તો ઓબ્વિયસલી મારે તારા કુટુંબીજનોની આરે લડાઈ થાય અને મારે હિંસા કરે. જો તમે આવું કહેવાના હો તો અગાઉથી હું તમને કહી રાખું, હું તમને ઉપાય બતાવું છું. અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે, એમાં નવી વહુ થનારી કન્યા નગર બહાર પાર્વતીજીના દર્શન કરવા જાય છે. અર્થાત અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીના દર્શન કરવા શહેરની બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ નહીં આવે. હે કમળ નયન શ્રી કૃષ્ણ, ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે. એ આપની કૃપા આ જન્મમાં હું નહીં મેળવું તો ઇમોશનલ અત્યાચાર, બ્લેકમેલિંગ, આ જન્મમાં હું નહીં મેળવું તો ઉપવાસ વગેરે વ્રતો કરી દુબળા કરેલા પ્રાણ તજીશ અને એમ કરતા સેંકડો જન્મોએ પણ આપની કૃપા મારા ઉપર થશે જ, નહીં આવો તો હું આત્મવિલોપન કરીશ. તો આ અર્લીએસ્ટ ડોક્યુમેન્ટ ઓફ અ લેટર રિટન ફ્રોમ અ લેડી ટુ હર વુડ બી હસબન્ડ ઓર મે બી હર બિલવ્ડ. બીજો એવો એક કાગળ છે ને, એ મણિલાલ હર દ્વિવેદી નામના આપણા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી નામના આપણા સંસ્કૃતના વિદ્વાન શામદાસ કોલેજમાં હતા અને વિવેકાનંદજી જે ધર્મસભામાં ગયા હતા એ ધર્મસભામાં એમને પણ ભારતના પ્રતિનિધિ તરીકે નિમંત્રણ મળેલું, પણ એમની સગવડ નહોતી એટલે એ નહોતા ગયા. એમને મુંબઈની એક નિશાળમાં ભણાવતી શિક્ષિકાએ પ્રેમપત્ર લખેલો અને એ શિક્ષિકાનો પત્ર પણ રૂકમણીના અને કૃષ્ણના પત્રની હારે લખીને વાંચવાની મજા આવે છે, પણ હું એને જવા દઉં છું, એનું કન્ટેન્ટ તમને કહી દઉં કે આ એ બેન પરણેલા છે અને એ લખે છે મણિલાલને કે મણિલાલે એને કાગળ લખીને જવાબ આપ્યો ને એટલે આ બેન
અચ્છા વધારે આત્મવિશ્વાસમાં આવી કે તમારો કાગળ આવ્યો એટલે મને એમ થયું કે મારે ઘરમાં ધ્યાન નથી રહેતું ને એમ કે મારા પતિ મને કંઈક પૂછે તો હું તમારું નામ લેવા માંગુ છું કે મણિલાલનો ફોટો આપણે મઢાવવો છે. હું કે નિશાળમાં છોકરાઓને દાખલા ગણાવ ઘણી મારે ભણાવવાનું હોય તો હું ભૂગોળ ભણાવવા માંડું છું અને વિજ્ઞાનની વાત આવે ત્યાં હું વળી ઇતિહાસમાં જતી રહું છું. મને કંઈ હળ નથી ઉઠતી. તમે મારા ઉપર કૃપા કરો અને જો આવું નહીં કરો તો હું શું કરીશ એનું પણ પાછું લખીશ. અને એમાં એણે એનું જે નામ લખ્યું છે એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા નામનું છે. એક જગ્યાએ એ ભાવનગરની એમ છે અને એક જગ્યાએ છે ભાન વગરની. એટલે લેખિતન હું તમારી ભાન વગરની. લખનારું નામ નહીં પણ એનું વિશેષણ. તો આવી ભાન વગરનીઓના પત્રો પણ આપણને 1885 એક બહુ જ ગંભીર પ્રકારનો કાગળ મારી પાસે હતો જે મારે તમારી સાથે ખાસ શેર કરવો. 1854-56 સાલમાં અમેરિકાના રેડિડિયન્સ જે હતા એમ કહું છું એટલા માટે હવે નથી હવે મ્યુઝિયમમાં છે. એ રેડિડિયન્સને અમેરિકાના પ્રેસિડેન્ટે ઓફર કરેલી કે તમે જ્યાં રહો છો ને એ જમીન અમને આપી દો, અમે અમારે ત્યાં નગરો બનાવવા છે. અને એ સિટલ નામના જે આદિવાસી સરપંચ છે એણે અમેરિકાના પ્રમુખને કાગળ લીધું. એ કાગળ જે લોકોને પર્યાવરણમાં અને જે લોકોને ગ્લોબલાઇઝેશનમાં અને જે લોકોને ભૂમંડલીકરણમાં જે લોકોને વ્યાપારીકરણમાં અને જે લોકોને આ એવું અર્થશાસ્ત્ર કહીએ આપણે ખુલ્લું અર્થશાસ્ત્ર એમાં જે લોકોને અત્યારે ખબર પડે છે એ બધાને અને જે લોકો પર્યાવરણની ચિંતા કરે છે એ બધાને આ કાગળ એક મેસેજ આપે છે. એટલે નાના નાના બીજા મેસેજ તો ઘણા છે પણ એક મેસેજ છે ને એ મને બહુ અગત્યનો લાગે છે તમારી સાથે શેર કરો. કેમકે તમે લોકો જે કામ કરો છો તે બધું કોઈને કોઈ રીતે પર્યાવરણ જાગૃતિનું અને ઇકો સિસ્ટમની સાથે આપણા બધાની સહિયારી મોજૂદગીનું આપણું બધાનું અત્યારનું કામ છે. એનું શીર્ષક છે અમારી જમીન અને અમે. તમે આકાશની લે વેચ કેવી રીતે કરી શકો, ધરતીની ઊંફને તમે ખરીદી શકો, અમને આ વિચાર જ વિચિત્ર લાગે છે. હવાની તાજગી અને પાણીનો ચમકારો એ અમારો વિચારો નથી તો તમે એને વેચાતો કેવી રીતે લઈ શકો. આ ધરતીનો એક એક કણ અમારા માટે પવિત્ર છે. પાઇનના પાંદડે ચમકતો સૂરજ ડાડો, રેતાળ અને હેતાળ દરિયાકાંઠો, જબરજસ્ત જંગલોનું ઘાટું, વાદળિયું અંધારું, ચારે બાજુ ઉડતા ગાતા જીવડા જેની નોંધ આપણે રાખતા નથી પણ આ એક આદિવાસી કહે છે કે તમે રાખો પ્રભુ. મારા જાત ભાઈઓ માટે પવિત્ર સમરણ છે. ઝાડવામાંથી જળતો રસ અમારા વનબંધુઓની યાદ લઈને ઉભરાય છે. એટલે જ્યારે વોશિંગ્ટનના મહાન પ્રમુખ સાહેબે કાગળ લખ્યો કોથળામાં પાછેરી મારી સામે વોશિંગ્ટનના મહાન પ્રમુખ સાહેબ એટલે જ્યારે વોશિંગ્ટનના મહાન પ્રમુખ સાહેબે કાગળ લખ્યો કે પોતે અમારી જમીન વેચાતી લેવા માંગે છે ત્યારે થોડુંક વધુ પડતું માંગતા હોય ને એવું લાગે છે. નામદાર પ્રમુખ સાહેબ લખે છે કે પોતે અમારા ભલા ખાતર અમારા વાસ્તે બીજી જમીન અનામત રાખશે. તેઓ અમારા બાપ તરીકે અમને એમના છોરુની જેમ રાખશે એટલે અમારે એમની આ જમીન વેચાતી લેવાની વાત માનવી પણ અમારા માટે એ સહેલું નથી કેમ કે આ જમીન અમારા માટે પવિત્રમાં પવિત્ર છે. અહીંની નદીઓ અમારી કુટુંબી છે અને એનું મીઠું પાણી અમારી તરસ છીપાવે છે. એમાં અમારા હોડકા તરે છે ને અમારા સંતાનોને એમાંથી ખોરાક ચડે છે.
ભોગ જોગે અમે આ જમીન તમને વેચી પણ દઈએ તો મહેરબાની કરીને તમારા બાળકોને શીખવજો કે નદી આપણી કુટુંબી છે અને એની સાથે ભલું વર્તન કરવું. ધોળિયા ભાઈઓના શહેરોમાં શાંતિ નામની ચીજ નથી. ઝાડ ઉપર કોળી ઉગતા વાસંતી પાનની કૂંપણોનો શાંત અવાજ સાંભળવાનું એમના નસીબમાં નથી. ભમરાઓના ગુંજારાઓ સાંભળવાનો કોઈ મોકો જ એમની પાસે નથી. પણ હશે એ તો હું અળગળ હિંસક આદિવાસી છું એટલે મને બહુ ખબર ન પડે. અહીં તો કાનને સાંભળવા માટે માત્ર આવા થોડા ખખડાટ છે બસ. અને કોઈ એકાદ રાત્રે એકાદ વિપોરવિલ રાત પંખીના ચિત્કારો ન સાંભળી શકો કે પેલા દેડકાઓના મધરાતના દેકારા તમારા કાને નથી પડતા તો બીજું વધે શું હે? એક અબૂધ આદિવાસી છું અને બહુ જાજુ મને સમજાતું નથી. અમારો આદિવાસી ભાઈ તો તળાવ પરથી વહી આવતા હવાના હળુ હળુ હેલારા પસંદ કરે, એની ગંધ એને ગમે. ભર બપોરે ત્રાપટેલા વરસાદ અને પાઇનના ઝાડવામાં થઈને એ હવામાં હવા આવતી હોય એટલે સુગંધી બની ગઈ હોય. અમારા માટે હવા મોંઘી મૂડી છે કેમ કે બધી વસ્તુઓમાં એ જ વહે છે. કોરોના પછી તો આપણને આ વસ્તુ બહુ અડી જશે. ધોળિયા ભાઈઓ કદાચ એમના શ્વાસમાં વહેતી હવાને ઓળખી નથી શકતા. મરણ પથારીઓ પડ્યા હોય એને આ હવાની ખબર ન હોય. પણ જો અમે તમને અમારી જમીન વેચીએ તો યાદ રાખજો કે હવા અમારા માટે મહામૂલી મૂડી છે, એ પોતાની આવડતા બધા સાથે વહેંચે છે. જે પવન અમારા દાદા પરદાદા હોય એમના ફેફસામાં ભર્યો છે એ જ અંતવેળા બહાર નીકળ્યો છે. અને ભૂલે ચૂકે અમે તમને અમારી જમીન આપી પણ દઈએ તો યાદ રાખજો કે તમારે આ હવાને એવી ને એવી પવિત્ર અને અકબંધ રાખવાની છે જેથી તમારા ધોળિયા ભાઈઓ અહીં આવે તો એમને પણ એનો સ્વાદ ચાખવા મળે. ફૂલોમાંથી થઈને આવતી મધરી મધરી સુવાસ એમના ફેફસામાં પણ ભરાય તો માલિક અમે આપના આ પ્રસ્તાવ વિશે જરૂર વિચાર કરીએ. જો અમે એને સ્વીકારવાનું નક્કી કરશું તો હું એક શરત ચોક્કસ મૂકીશ. ધોળિયા ભાઈઓએ અહીંના જળ જંતુ જનાવરને એમના સગા ભાંડરલા ગળવા પડશે. આ બધા વિનાનું મને માણસમાં છે નું ગણાય. જો આ બધા જતા રહેશે તો માણસ એકલો આયો બનીને ખલાસ થઈ જશે અને માલિક મારા જે બધું જંતુ જનાવર સાથે થવાનું એ મને સાથે પણ થવાનું છે. આ બધું એકાબીજા હારે અડાબીર જોડાયેલું છે. અમારા છોરાઓને અમે જે શીખવાડ્યું છે એ તમે તમારા ચિરંજીવી સુપુત્રોને પણ શીખવાડજો. એ આ ધરતી આપણી માં છે. જે કાંઈ ધરતીને ખમવાનું આવ્યું એના છોરુંને પણ ખમવાનું આવશે. માણસ ધરતી ઉપર થૂંકશે તો એ પોતાના ઉપર જ થૂંકી રહેશે એને સમજવું જોઈએ. આટલું અમે જાણીએ, જાજું કાંઈ નહીં. પ્રથમી માણસને જવાબદાર નથી, માણસ પ્રથમીને જવાબ દેવા બંધાયેલો છે. અમે આટલું સમજીએ, જેમ લોહીની સગાઈ છે એમ આ સગાઈ છે. માણસ જાળું કરે છે એવા વેમમાં છે, ખરેખર તો એ જાળામાં ફસાયેલો જંતુ જ છે. એ પેલા જાળા સાથે જે કરશે એની સાથે થશે. એક વસ્તુ જે અમે જાણીએ છીએ તે અમારા ધોળિયા ભાઈઓ જેથી તેથી સમજ છે કે આપણા સૌના ભગવાન એક જ છે. હવે તમારે અમારી જમીનના માલિક થવું હશે તો તમારે આ ભગવાનના માલિક પણ થવું પડશે. પણ એવું તમારાથી ક્યારેય થવાનું નથી કેમ કે ઈશ્વરના ઘેર કાળા ગોરા રાતા પીળાના ભેદ નથી. તમને એવો વહેમ હશે કે તમારો ઈશ્વર અમારા ભગવાન કરતા જુદો હશે અને ટીલું લાવ્યો હશે ને એટલે જમીન તમારી થઈ જશે. બિલકુલ નહીં, એ સંધાયનો દેવ છે અને એને બધા સરખા છે, શું ગોરા કે શું રાતા. એને મન આ પ્રથમી મામૂલી છે અને એને ઈજા પહોંચાડવી એટલે ઈશ્વરને ઈજા પહોંચાડવી. તમે ધોળા લોકો પણ એક દિવસ કોઈ પણ પ્રજાની જેમ દફન થઈ જવાના. તમારી જ પથારી તમે ગોબરી કરો અને પછી તમે જ ખડકેલા કચરા વચ્ચે દટાઈ.
તમારા આ વરખાસમાં તમે ઝળકશો અને ઈશ્વરની કૃપાના વેમમાં આ ધરતીના અને અમારા વનબંધુઓના માલિક થવા અથરા થશો. અંતકાળ અજાણો છે, ખબર જ નથી અમારું શું થવાનું છે. ગાય ભેંસોને મારી ખાવામાં આવશે, ઘોડાને લગામ દેવામાં આવશે, અગોચર વનના એકલ ગુણાઓ મનેખથી ઉભરાવા માંડશે, ઝાડવાથી લચેલી પહાડીઓ દોરડાથી વીટળાઈ વળશે, ત્યારે પૂછવાનું થશે વનરાજી ક્યાં છે. વનરાજી ક્યાં છે? ગઈ. ગરુડ પંખી ક્યાં છે? ગયા. જીવનનો અંત અને બચવા માટેની મથામણનો આરંભ. જીવનનો અંત અને બચવા માટેની મથામણનો આરંભ. બીજું શું લેખિત બાપા સીધારામ. તો આ એક આપણે અડી જાય એવું કાગળ છે અને 1854-56 માં લખાય. તમે જુઓ કે આ કેવું હ્યુમન ડોક્યુમેન્ટ છે. ક્યાં અમેરિકા અને ક્યાં ઓનેસ્ટના એક ખાણીપીણીના વાતાવરણની વચ્ચે ગંભીર પ્રકારની કોઈ વાત વિચારતા આપણે. તો આ એક કાગળ છે. હવે થોડાક નાના બાળકોના કાગળો છે ને એમ તમને સંભળાવી દઉં. વચ્ચે ઘણું હતું અમિતાભ બચ્ચનને એના પપ્પાએ લખેલો કાગળ પણ. એની સ્ટ્રગલ વખતે બાપ છે એ દીકરાને કેવી રીતે દૂર રહ્યો કાગળથી ઘડે, એનો એક અદ્ભુત કાગળ અહીંયા હતો. પણ તમે મને બીજી વાર બોલાવશો તો નવ વર્ષનો એક બાળક લખે છે ભગવાનને કાગળ લખે છે કે વાલા ભગવાન તમે કોની પ્રાર્થના કરો છો? તમે જો પ્રાર્થના ના કરતા હો તો શું તમે મને પણ એમાંથી બચાવી શકશો? માર્ટિન કે છે 8 વર્ષનો છોકરો, વાલા ભગવાન મારા પપ્પાને ગઈ અઠવાડિયે કામ પરથી કાઢી મૂક્યા, એમને કામ શોધી આપવામાં મદદ કરો. એવો ઘરે હોય છે ત્યારે બહુ ધમાલ કરે છે. નવ વર્ષનો માઇક કે છે વાલા ભગવાન મારી મમ્મી વિચિત્ર રીતે વર્તે છે, કારણ કે તે ઘરડી થતી જાય છે, એના 1-2 સફેદ વાળ પાછા લઈ શકશો? એનાથી ઘરમાં શાંતિ મળશે. તમે જે કરી શકશો કરી શકો છો એ માટે આભાર. ભગવાન આખી દુનિયામાં બધા એકબીજાના સગા થતા હોય તો તેઓ કેવી રીતે પરણે છે? મને જોવા દો ને કે તમે આનો જવાબ આપી શકશો કે. વાલા ભગવાન મારા પપ્પા એમ ધારે છે કે પોતે તમારા જેવા જ છે, એમને સીધા દૂર કરી નાખો. સ્વર્ગમાં રહેતા વાલા ભગવાન મારા 2 વર્ષના ભાઈને પાટલુનમાં સુસુ કરતો બંધ કર્યો એ માટે ઘણો આભાર. આથી અમારા કુટુંબમાં રાહત થઈ છે. ભગવાન અને જેવો સાંભળે છે તે બધા. સારો વિદ્યાર્થી લખે છે 7 વર્ષની ઉંમરનો. ભગવાન અને જેવો સાંભળે છે તે બધા. સ્કૂલને દરરોજ ફક્ત 1 કલાકની બનાવો. પ્રેસિડેન્ટ ઓબામાને બાળકોએ કાગળ લખે છે. વાલા પ્રભુ ઓબામા મહેરબાની કરીને ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધને અટકાવો. 8 વર્ષનો છોકરો લખે છે. મારા વાલા કાકા અફઘાનિસ્તાન જાય છે, એ ઘરે એમ કેમ પાછા આવે એટલે બસ અફઘાનિસ્તાનના બાળકો માટે મેં રમકડા ભેગા કરી રાખ્યા છે. તમારી જ્યારે અમેરિકાના પ્રમુખ તરીકે જીત થઈ એનો મને ખૂબ આનંદ છે. મારો કાગળ વાંચવા બદલ તમારો આભાર. તમારી મિત્ર સાબરીના, વર્ષ 8. વાલા પ્રભુ ઓબામા તમારી દીકરીઓ માટે થોડા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, અમેરિકાના પ્રમુખ તમારા પિતા હોય તો કેવું લાગે? એ પણ જાણ્યું છે કે વ્હાઇટ હાઉસમાં રહેવું એટલે શું? આટલો સમય આપ્યો એ માટે આભાર. મારી સલાહ છે તમને વાલા પ્રમુખ ઓબામા, 1 સારા પ્રમુખ થાજો, 2 શાંતિ કરાર કરજો, 3
છેલ્લી વાત એ કે પ્રમુખ તરીકે ઉત્તમમાં ઉત્તમ સમયગાળો છે. પછી એક છોકરી લખે છે કે મારી મમ્મીએ તમને મત આપ્યો, મારે વાઈટ આવશો હું છે મને બોલાવ. તમે સારા માણસો કે ખરા, તમે મારી માને નોકરી આપી શકો ખરા, જેથી એ ઘરનું ભાડું ભરી શકે, મને થાય છે કે હું પણ તમારા જેવી થાવ એક સરસ વ્યક્તિ, મારા કુટુંબને પૈસાની જરૂર છે, તમે ગરીબ માણસો માટે પૈસા બનાવો છો ખરા. સચ્ચાઈ પૂર્વક જાસ્મી 9 વર્ષ આવા કાગળો છે. કવિતાઓમાં તો કેટલા બધા કાગળો છે, ગુજરાતી નવલકથાઓમાં તો કાગળોનો ઉપયોગ છે. એના વિશે હું તમને વાત કરું તો અહીંયા 5-6 જણા બેભાન થઈ જાય. શશી જતા પ્રિય રમ્ય વિભાવરી, દિન રખે થઈ જતી અંધ વિયોગથી, એમ કરીને ભણેલો નવું ભણેલો ગ્રેજ્યુએટ મુંબઈનો હીરો પોતાની વાગદત્તાને પિયાંસીને કાગળ લખીને કહી દે છે કે મને ભૂલી જશે. કેમ હવે ઈ નથી કહેવાય, કેમ કે ઈ પછી નવલકથા છે. અને બાપાએ બાપાને સ્ટેપ મોમ છે, સ્ટેપ મોમે પપ્પાને ભરમાવ્યા છે કે ભાઈ હજી તો સગાઈ થઈ છે અને મોટો વાલ્કેશનનો મોટો બંગલો બનાવ્યો છે અને ઓલી હજી આવી નથી, એનો મોટો ફોટો લગાડ્યો છે સુખડના લાકડાની ફ્રેમમાં અને હજી એ આવશે ત્યારે તો ભાઈ શું કરશે. એટલે પપ્પાએ ભાઈને છે અને ભાઈને લાગી આવ્યું, ભાઈ લખી રાખ્યો કાગળ, શશી જતા પ્રિય રમ્ય વિભાવરી, દિન રખે થઈ જતી અંધ વિયોગથી. પછી એમ કે જે થાય એમ કરીને ભાઈ છૂટી ગયા. પછી આખી 4 ભાગની નવલકથા સરસ્વતી ચંદ્ર કઈ જે તો પિતા જાણી જાણી અમે આખી નવલકથાનો એક આખો ભાગ છે લગભગ સત્યકામના પત્રોથી. રોહિણી નામની આપણી ચિરંજીવ હિરોઈન છે એને લખાયેલા પત્રો છે અને એ પત્રો ડિસ્ટન્સ છે. ડિસ્ટન્સ રાજેન્દ્ર શુક્લની પત્ર ગઝલો હું તમને સંભળાવી આપું, બધી મોટે છે પણ કે તમારો વાંક જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ, એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ. પત્ર પૂરો થાય એ પહેલા હું જ પહોંચી જાઉં એવું કા થતું, ચંદ્રવદની ચાંદની ને આછું અમથું આભરણ. જત જણાવવાનું તને કે ઝબકીને જાગી ગયા, ભૂખ બહુ લાગી અને સાંભળવાનું મૂકીને ભાગી ગયા. પત્રો અને પત્રો અને પત્રોની આ અદ્ભુત ગઝલ ભગવતી કુમારે લખી છે એ મારી આગળ હતી. મારી પાસે ઘણું હતું પણ મને એમ થાય કે આપણી પાસે તો હોય ઘણું, હાલી ન નીકળે. કાગળની આ દુનિયા છે અને જેવી છે તેવી અદ્ભુત રીતે સચવાઈ છે આપણા સાહિત્યમાં, આપણા સિને જગતમાં, આપણા ગીતોમાં, એ બધી જગ્યાએ ડોક્યુમેન્ટ થયેલી છે. તમે ડાઉનલોડ કરો, ફૂલ તો મેં ભેજા હૈ ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હૈ, ખત સે જી ભરતા હિ નહીં હૈ, નૈન મિલે તો ચૈન મિલે. ઓ માય ગોડ, સરસ્વતી ચંદ્રનું જંદુઈ ગીત. એવા તો કેટલા બધા ગીતો છે, ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ, બડે દિનો કે બાદ હમ બેવતનો કો, હે ને, સંદેશ આતે હૈ હમેં તડપાતે, ઘર કબ આઓગે લિખો કબ આઓગે, કે તુમ ભી ઘર સુના સુના વગેરે વગેરે. પ્યાર કા પહેલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ, નયે પરિંદો કો ઉડને મેં વક્ત તો લગતા હૈ, જિસ્મ કી બાત નહીં થી ઉનકે દિલ તક જાના થા, લંબી દૂરી તય કરને મેં વક્ત તો લગતા હૈ, ગાંઠ અગર લગ જાય તો ફિર રિશ્તે હો યા દોરી, લાખ કરો કોશિશ ખુલને મેં. તો આ સમય માંગી લેવી વાત છે અને આપણે એને બાંધવાની છે કે વાલો પાત્રી મંદિર થઈ હમણાં અહીં ડંકો વાગેની રાહ જોતો હતો. ઘણી બધી વાતો હતી રોયલ લોકો સાથે શેર કરવા માટે પણ એમાંની થોડી ચખણી આપણે કહીએ ને રસના કુંડાનો કુમડા હોય તો એવા થોડા ચિરંજીવી.
સૌ તમે મને સાંભળો એટલા બધા વખત સુધી અને મને આવી રીતે એક વાત કરવાનો મોકો આ તો અમારો એક પીએચડીનો વિષય છે સાહિત્યમાં પત્ર લેખન છે એ કેવી રીતે વાર્તાઓ છે આખી 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 વાર્તાઓ પત્રમાં છે પોસ્ટ ઓફિસ પછી આપણા માયડીએ જોઈએ બાપ દીકરી નામની વાર્તા લખી જ્યાંથી પોસ્ટ ઓફિસ પૂરી થઈ ત્યાંથી બાપ દીકરી એક છોકરાએ પેન ડ્રાઈવ વાર્તા લખી બોલો હવે એ અલી ડોસો અને મરિયમ અને લક્ષ્મી શંકર માસ્તર અને એની છોડી અને એ બધા હવે પેન ડ્રાઈવ માં કે ભાઈ ત્રીજી જનરેશન પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરી અને સંદેશો વાંચે કે બાપાનું શું થયું ઘણી વાતો છે પણ મને લાગે છે કે મારે અહીંયા બાપા સીતારામ કે